વનબંધુ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારોની સર્વાંગી વિકાસ માટે છેલ્લા 10 વર્ષમાં ગુજરાત સરકારે 90,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેના પરિણામ સ્વરૂપ ડાંગ જિલ્લાના ગોલ્ડન વિહારી જેવા ગામડાઓની કાયાપલટ થઈ ગઈ છે અને લોકોને પાયાની સુવિધાઓને મળી રહી છે. આદિવાસીની વાત કરીએ એટલે કે સૌ પ્રથમ ડાંગ જિલ્લો યાદ આવે. આજથી 10 વર્ષ પહેલા રોડ, રસ્તા અને પાણી માટે જે ગામમાં સમસ્યાની ભાર મારી હતી, ત્યાં ગુજરાત સરકારે વનબંધુઓની સર્વાંગી વિકાસ માટે અનેક યોજના થકી જિલ્લાના ગોલ્ડન વિહારી જેવા ગામોની કાયાપલટ કરી નાખી છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોને જોડતા પાકા રસ્તા, ફળિયામાં બ્લોકવાળા રસ્તા, ઘર ઘર શૌચાલય અને પાણીની સુવિધા સાથે હવે આ ગામો શહેરને અડીને આવેલા ગામોને પણ પાછળ પાડી દે તેવા બની ગયા છે. લોકોના પ્રશ્નોને વાચા આપના જ નિર્ણાયક નેતા અને મજબૂત સરકારે કરેલ કામોને પગલે આજે ગામે ગામ વિકાસ દેખાય છે, જેમાં ગામના સરપંચની મહત્વની ભૂમિકા છે, જેમણે પાયાની સુવિધાથી વંચિત પોતાના આદિવાસી પ્રજા સુધી સરકારી સુવિધાઓ પહોંચાડી, સાથે જે તે યોજનાઓની માહિતી પૂરી પાડતા તાલુકા અધિકારીઓ પણ જાગૃતતા દાખવીને ગામના વિકાસ માટે પંચાયતોના વિવિધ યોજનાની માહિતી પહોંચાડવાનું અને તેને પૂર્ણ કરવાની જવાબદારી ઉપાડતા સરપંચો સાથે મળી વિકાસમાં સહભાગી થયા છે. આજે સરકારની વિવિધ યોજના થકી આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે પહોંચી રહ્યું છે પાણી, તેમના ઘર વીજળીથી રોશન થઈ રહ્યા છે, મોટા પ્રમાણમાં રસ્તાઓ બની ગયા છે, એટલે ગામમાં લોકો હાલની નિર્ણાયક સરકારનો આભાર માને છે. મારું નામ જસુભાઈ સોમાભાઈ ઉધાર છે, હું ગોંડલવીર ગામનો રહેવાસી છું. અમારા ગામના યુવાન સરપંચશ્રીને અમે હરેક વખતે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆતો અમારી સારી રીતે સાંભળે છે અને કામો સારી રીતે થાય છે અને એ કામોથી અમે બધા સંતુષ્ટ છીએ અને અમારી હરેક નાની મોટી કામો માટે અમે સરપંચને કહીએ છીએ તો અમારા કામો થાય છે અને સરપંચ અમને અમારી વાતો સાંભળે છે અને અમારા કામો સારી રીતે થઈ રહ્યા છે. અમારા ગામમાં પહેલાં સુવિધા વધારે નહીં હતી, પણ હવે ઘરે ઘરે ગેસની સુવિધા છે, પાણી 24 કલાક મળે છે અને સીસી રસ્તા બનાવેલા છે. અમારું ગામ સ્વચ્છ અને વ્યવસ્થિત છે. સરકારી યોજનાઓ કેવી છે મારા સુધી, એના લીધે તમારી કાયાપલટ થઈ છે, શું કહેશો તમે? ઘર ઘર શૌચાલય, ગેસની સુવિધા, પછી બ્લોકના રસ્તા બનાવેલા છે. હા, મારું નામ ધર્મેશભાઈ બી મંગાળ, રહેવાસી ગોંડલ વિહીર. હાલમાં ગ્રુપ ગ્રામ પંચાયત ગોંડલ વિહીરમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. મારા પંચાયતમાં સરકાર તરફથી યોજનાઓ વિવિધ પ્રકારની છે. પહેલાં તો નરેગાની યોજના, કે લોકોને વ્યવસ્થિત રોજી મળી રહે એ માટે અમે નરેગાનું કામ વધારે કરીએ છીએ. સરકાર તરફથી અમને નરેગામાં વધારે કામ મળેલ છે. ત્યારબાદ અમારે એટીવિટીમાં વ્યવસ્થિત સીસી રસ્તાનું કામ થયેલ છે, સ્મશાન ભૂમિનું કામ થયેલ છે, તેમજ વિવેકાધીન યોજનામાં અમારા ગામમાં પેવર બ્લોકના કામ થયેલ છે, અમારા સ્કૂલમાં સ્કૂલ કમ્પાઉન્ડ થયેલ છે, તેમજ ચારેય ગામમાં વ્યવસ્થિત કામો થયેલ છે ને અમારા ગામમાં 24 કલાક પાણીની વ્યવસ્થા હોય છે. બધા લોકોના ઘર 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 લોકોના ખાતા ખોલેલ છે, બધા ઘર ઘર કનેક્શન છે, ગેસ કનેક્શન છે, બધા ઘર ઘર કનેક્શન પાણીના છે, ઘર ઘર શૌચાલય છે. એસટી તબિયા, પ્રોજેક્ટ ઓફિસર કમ તાલુકા વિકાસ અધિકારી, તાલુકો આહવા, જિલ્લો ડાંગ. ડાંગ જિલ્લાની અંદર વિકાસની બાબતે વાત કરીએ તો ગોંડલ વિહીર ગામ જે એની અંદર પ્રતિ ગ્રામ અંતર્ગત 24 કલાક ઉપલબ્ધ છે પાણી, જૂથ પાણી છે. આંગણવાડી 2 છે એટલે ત્યાં આગળ બાળકો વ્યવસ્થિતપણે શિક્ષણ પ્રાપ્ત કરે છે. પીએસસી એમનું ગાઢવી લાગે છે એટલે આરોગ્યની બાબતે વાત કરીએ તો ત્યાં પ્રાપ્ત છે. મનરેગા યોજના અંતર્ગત લોકોને રોજગારી છે, રોજ એસટી બસની સુવિધા ત્યાં ઉપલબ્ધ છે. અને એના પછી વાત કરીએ તો ત્યાં આગળ વીજળી જે છે એ મળી રહે છે, અંતર્ગત પાણી ગામ જનતાને મળી રહે છે, પ્રાથમિક શાળા છે ત્યાં શિક્ષણ વ્યવસ્થિત પણ રહે છે, હાઈસ્કૂલ બી આ ગામની અંદર છે એટલે 10 સુધી વિદ્યાર્થીને ત્યાં પ્રાપ્ત થાય છે. 2 આંગણવાડીઓ ત્યાં આવે છે, જેથી કરી અને નાના બાળકોને આંગણવાડી લેવલનું શિક્ષણ છે એ રહે છે. સેન્ટર જે કંઈ છે આરોગ્ય બાબતે એ ગયું છે.
એસટી બસની સુવિધા ત્યાં આગળ છે. લિંગા ગ્રામ પંચાયતની સાથે ગામોની અંદર આ રીતે પ્રાથમિક જરૂરિયાતો જે કહી શકાય એ ત્યાં આગળ ઉભર અને વિકાસની બાબત જણાવવું જે છે એ ત્યાં આગળ રસ્તાઓ છે જે છે એ ઉપલબ્ધ થાય છે અને ગ્રામ પંચાયત એમાં સક્રિય